ઓર્કેસ્ટ્રાના દિવસોની કોઈ યાદગાર પળો જેમના વિશે તમે જણાવવા માંગશો? અરે ઓર્કેસ્ટ્રામાં તો એવા યાદગાર પ્રસંગો છે કે તમે તો યાદ રાખશો જ, પણ મારા છોકરાઓ પણ યાદ રાખશે કે કાકાએ કેવી કેવી મુશ્કેલીઓ વેઠી છે. અમારું પ્રેક્ટિસ ચાલે, પ્રેક્ટિસમાં અમને કંઈ તરત માઇક નથી પકડાઈ દીધું. મારે રૂમ સાફ કરવાની, કચરો વાળવાનો, રૂમમાં પોતું કરવાનું, ઉસ્તાદ કલાકારોની બીડી સળગાવીને આપવાની, અને તે વખતે એટલું સિસ્ટમેટિક વાતાવરણ હતું, એને શું કહેવાય, પેલું શિસ્તબદ્ધ વાતાવરણ, અંગ્રેજીમાં શું કહેવાય ખબર ને, શિસ્તબદ્ધ વાતાવરણ હતું કે આ કરવાનું એટલે કરવાનું જ. ઓર્કેસ્ટ્રામાં પ્રેક્ટિસ ચાલતી હોય તો બહુ જ સિરિયસલી પ્રેક્ટિસ કરવાની. તમારી ભૂલ થાય તો વાયોલિન પ્લેયર હતા અમારા, એની બો મારે તમને સટ દઈને, વાયોલિનની બો કે સુરમે ગાઓ, એમાં એક અમારા ગાયિકા હતા, એની એન્ટ્રી થાય ને એટલે બધાનો સૂર બગડી જાય એવી આમ. એટલે અમારો એક મિત્ર કે આ ગઈ લતાજી, અભી સબકા સૂર બિગાડ દેગી એમ. અને ખરેખર એવું થાય, કારણ કે એ બહેનની તું માખી જેવી, કે અમે બધા સિયામિયા થઈ ગઈએ કે આવા શું બોલશે, શું કરશે, કારણ કે એ વધારે ગાતા હતા, અમારા કરતાં સિનિયર હતા. પછી બીજો ઇન્સિડન્સ તો એનાથી ઇન્ટરેસ્ટિંગ છે કે અમારો સંખેડા કૈલાસ ટોકીજમાં ઓર્કેસ્ટ્રાનો કાર્યક્રમ, ફૂલ બુકિંગ, ઓવર બુકિંગ, કેપેસિટી કરતાં દોઢું બુકિંગ, અને ગેસ્ટમાં આવવાના હતા રમેશ મહેતા, તે વખતના ગુજરાતી પિક્ચરના એકદમ નંબર વન હાસ્ય કલાકાર, એ તો નંબર વન છેવક સુધી એક નંબર વન જ રહ્યા છે, રમેશ મહેતા આવવાના હતા. હવે અમારા નસીબ ટૂંકા પડ્યા તો રમેશ મહેતા ના આવ્યા. હવે પબ્લિકમાં તો મુઆબમ ચાલુ થઈ, ચાલુ કરો ચાલુ કરો, પણ રમેશ મહેતા આવે ત્યારે ચાલુ કરીએ ને. હવે અમારા ગ્રુપમાં એક ભાઈ એવો હતો જે રમેશ મહેતા જેવો દેખાય, એટલે અમે એવું કીધું કે લાઇટો છે ને ધીમી કર દો ને, એવું કહો રમેશ મહેતા આવી ગયા છે, ને પેલો એક બે વાક્ય બોલીને જતો રહેશે. એટલે લોકો કંઈ બેવકૂફ થોડા છે. પેલા ભાઈએ એન્ટ્રી મારી, ઓ હો 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 હો, શું નામ રાખ્યા છે, એ બોલ્યો ને એમાં પબ્લિકને કહ્યું ના આ નો યાર, એટલે પબ્લિકમાંથી બૂમો થઈ, નોય રમેશ મહેતા, નોય રમેશ મહેતા, મારો મારો. પછી કૈલાસ ટોકીનો પડદો ફાડીને એની પાછળની બારીએથી અમે તબલા સાર ઓર બધા ઓર્કેસ્ટ્રા ઇન્સ્ટ્રુમેન્ટ લઈને કૂદી કૂદીને ભાગ્યા આગળ અમે, ને પાછળ પબ્લિક. બાપરે, દોડાવે અમને છેક નદીના પડ સુધી દોડતા દોડતા આવ્યા, અને મારો મારો જ થાય, મરી ગયા. આજે જો પકડાયા ને તો પતી ગયું, પણ નસીબ સારા તે એક રેતીની ગાડી ભરાઈને જતી હતી, એમાં કૂદી કૂદીને ચડી ગયા અમે. ભીની રેતી, શિયાળાની કડકડતી ઠંડી, એ અનુભવ તમે વિચારો, તમે આગળ દોડતા હોય ને પાછળ પબ્લિક ફરી હોય કે મારો મારો, તો શું હાલત થાય. આવી આવી દશા પણ વેઠી છે અમે, એટલે આવા સંજોગોમાં પણ. એટલે મારી લાઈફનો આ પણ એક યાદગાર પ્રસંગ છે, અને હજી હું સંખેડામાં જઉં છું તો એ પ્રસંગ કહું છું, અને એ પ્રસંગના સાક્ષીઓ હજી સંખેડામાં છે કે હા અતુલભાઈ અમે તમારી પાછળ દોડેલા. એટલે આવા પ્રસંગો બધા ઓર્કેસ્ટ્રામાં બન્યા. 79માં મેં ઓર્કેસ્ટ્રા છોડી છેલ્લું ગીત ગાયું દેશ પરદેશનું, શરદી મેં જબ પીઓ ગયારો ગરમ કોટ બન જાયેગા, અને ઓર્કેસ્ટ્રાને મેં અલવિદા કરી. ખૂબ જ સરસ. આ હતી વાતોની સરગમ વિથ અતુલ પુરોહિત. હજી વધારે જાણવા માટે બન્યા રહો સ્ટે ટ્યુન્ડ.